Speaker,
તમે કેને ઓપરેટ કરવાનું છે મોનિટર પર તો જમસ મેડમ જો સરસ મજાનું વર્કબુક બનાવો જે આનું વર્કબુક થઈ ગયું છે મોનિટર પર સિમ ફિટર હતું મોનિટર પર આપણે સ્ટાર્ટમાં કેને ઓપરેટ કરવાનું છે મોનિટર પર એના પછી છે પ્રિન્ટર સે તમને ચિત્ર દેખાય છે પ્રિન્ટર પહેલા શું કર્યું છે મોનિટર શું લખ્યું છે બાળ મિત્રો મોનિટર 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 એના પછી છે પ્રિન્ટર 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 એના પછી છે સીપીયુ 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 આપણે સે મિત્રો છે પ્રિન્ટર આપણે જેના પર આમ કરીશું ચાલો બાળ મિત્રો પ્રિન્ટર પર સરસ મજાનું વર્તુળ બનાવવાનું છે એટલે કે ગોળ રાઉન્ડ બનાવવાનું છે એના પછી સેમ ચિત્ર છે સ્પીકર સેમ ચિત્ર છે સ્પીકર તો ચાલો બાળ મિત્રો શું લખો આપણે સ્પીકર 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 માઉસ 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 એના પછી છે કીબોર્ડ 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 આપણે સેના ઉપર આમ કરવાનું છે સ્પીકર પર તો ચલો બાળ મિત્રો સ્પીકર પર સરસ મજાનું રાઉન્ડ બનાવવાનું છે ચલો આપણી આ એક્ટિવિટી જોઈ પેલા આપણે કેના ઉપર રાઉન્ડ કર્યું તું સીપીયુ ઉપર પછી કર્યું તું માઉસ ઉપર એના પછી કર્યું તું કીબોર્ડ ઉપર એના પછી મોનિટર પ્રિન્ટર અને સ્પીકર આ બધા જે છે એ શું છે કોમ્પ્યુટરના ભાગો છે શું છે કોમ્પ્યુટરના ભાગો જેમ કે સીપીયુ છે એ કોમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે સીપીયુ છે એ શું છે કોમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે એના પછી છે માઉસ તો માઉસ છે એ શું છે માઉસ એ નિર્દેશન માટેનું સાધન છે માઉસ એ છે મોનિટર ઉપર પોઇન્ટર એટલે એના જેવું દેખાય છે તેને શું કહેવામાં આવે છે માઉસ પોઇન્ટર જે આપણે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફાઇલ ઓપન કરવાનું છે નિર્દેશન એટલે આજે આમ કે છે એ માઉસ છે નિર્દેશન માટેનું સાધન છે એના પછી છે કીબોર્ડ કીબોર્ડ ઉપર ઘણી બધી કીઓ આવેલી છે કીબોર્ડ ઉપર શું આવેલી છે કીઓ ઘણી બધી જેમાં પેલી કી હતી આપણે શીખી ગયા હતા એન્ટર કર્સર માં કર્સર કી માં કઈ આવશે લેફ્ટ રાઈટ અપ અને ડાઉન ચાર કર્સર કી ના આપણે શીખી ગયા હતા એના પછી આપણે જોયું તું સ્પેસ બાર એના પછી જોયું તું શિફ્ટ અને બેક સ્પેસ તેવી આપણે ઘણી બધી કીઓ જોઈ લીધી નંબર કી લેટર કી આપણે બધી કી રીતે શીખા પડતા તેવી રીતે છે કીબોર્ડ એના પછી છે મોનિટર મોનિટર કેવું છે મોનિટર ટીવી ના પડદા જેવું દેખાય છે મોનિટર કેવું દેખાય છે ટીવી ના પડદા જેવું દેખાય છે તેમને આપણે જે પણ ક્રિયા કીબોર્ડ ઉપર કરીશું તે ક્રિયા આપણે ક્યાં દેખાય છે મોનિટર ઉપર જેમ કે આપણે કીબોર્ડ ઉપર એક લીટી લખીએ એ લીટી આપણે કેના ઉપર દેખાય છે મોનિટર ઉપર દેખાય છે તેવી જ રીતે છે પ્રિન્ટર કાઈ પણ આપણે વસ્તુની એક કરતા વધારે નંબર કરવી હોય અથવા એક થી બે નંબર કરવી હોય તો પણ આપણે કેનો ઉપયોગ કરીશું પ્રિન્ટર તેવી જ રીતે છે સ્પીકર સ્પીકર છે એ આપણે ગીત સાંભળવા માટે ઉપયોગી છે સ્પીકર કેના માટે ઉપયોગી છે ગીત સાંભળવા માટે તેમ આપણે કોમ્પ્યુટરનો છે છ ભાગ છે સીકાર ફરી એકવાર આપણે આખી એક્ટિવિટી જોશું શું કીધું છે ચિત્ર જોઈ સાચા જવાબ પર વર્તુળ દોરો ફરી એકવાર ચિત્ર જોઈને સાચા જવાબ પર વર્તુળ દોરો તો આપણે પહેલા જોયું સીપીયુ તો સીપીયુ આમાંથી આપણે કહ્યું કે સીપીયુ માઉસ ની કીબોર્ડ ત્રણ વર્તુળ માંથી આપણે જે પેલું હતું એ શું હતું સીપીયુ લખ્યું તો આપણે તેના ઉપર વર્તુળ દોર્યું પછી કેવી રીતે માઉસ છે તો માઉસ ના ત્રણે ત્રણ શબ્દોમાંથી આપણે શું કીધું પેલું હતું મોનિટર બીજું માઉસ અને ત્રીજું પ્રિન્ટર તેમાં જે વચ્ચે નામ લેવું હતું શું હતું માઉસ એવી જ રીતે આપણે કીબોર્ડ માં કર્યું કીબોર્ડ માં પણ ત્રણ શબ્દ લખેલા હતા કીબોર્ડ સ્પીકર અને મોનિટર આપણે એના ઉપર રાઉન્ડ કર્યું હતું કીબોર્ડ ઉપર જે આપણે અહીંયા ચિત્ર આપેલું છે તેના માટે આપણે કીબોર્ડ ઉપર રાઉન્ડ કરેલું હતું એવી જ રીતે અહીંયા આપણે મોનિટર નું ચિત્ર આપેલું છે તો તેમાંથી આપણે માઉસ સ્પીકર અને મોનિટર ત્રણેય માંથી મોનિટર નો શબ્દ શું છે તેના ઉપર આપણે વર્તુળ કર્યું એના પછી હતું પ્રિન્ટર પ્રિન્ટર છે તેનો મોનિટર પ્રિન્ટર અને સીપીયુ ત્રણ શબ્દ અહીંમાં પણ આપેલા હતા એમાંથી આપણે પ્રિન્ટર શું છે અને પ્રિન્ટર ઉપર રાઉન્ડ બનાવ્યું
સરસ